નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશન એમાં આજે આપણે ભાગ નંબર નવ્વાણું જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો હવે પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે ભાઈ લિપિ વર્ષમાં ત્રેપન રવિવાર આવવાની સંભાવના કેટલી છે એટલે કે લિપિ વર્ષ છે એમાં ત્રેપન રવિવાર આવવાની સંભાવના કેટલી છે ઓપ્શન એ એકના છેદમાં સાત ઓપ્શન બી ત્રણના છેદમાં સાત ઓપ્શન સી બેના છેદમાં એક અને ઓપ્શન ડી બેના છેદમાં સાત હવે પ્રશ્ન એ થાય કે ભાઈ લિપિ વર્ષ એટલે શું તો કે સામાન્ય વર્ષ અને લિપિ વર્ષમાં ફેર શું તો કે સામાન્ય વર્ષમાં વર્ષના દિવસો કેટલા હોય ત્રણસો પણ જ્યારે લિપિ વર્ષની વાત કરીએ તો કે કેટલા હોય ત્રણસો એટલે કે આ એક દિવસ જે વધારાનો છે એ કયો હોય છે તો કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ જે ફેબ્રુઆરી આવે છે જે દર કેટલા વર્ષે આવે છે ચાર વર્ષે આવે છે ત્યારે શું થાય છે લિપિયર્સ આવે છે હવે લિપિયર્સ એટલે કઈ રીતના શોધાય અથવા કઈ સાલ છે એ લિપિયર્સ છે એમની વાત કરીએ તો કે ભાઈ બે હજાર બે હવે બે હજાર બેની સાલ છે એ લિપિયર્સ છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે આને કેટલા વડે ભાગીશું ચાર વડે તો કે ચાર પંચા વીસ ઉપરથી જીરો આવ્યો બે તો કે ભાગ ચાલશે નહીં એટલે કે જો અહીંયા શેષ વધશે તો શું ગણવાનું રહેશે તો કે આ સાલ છે એ લિપિયર્સ નથી શું ગણવાનું લિપિયર્સ નથી એટલે ધ્યાન રાખીશું હજી એકાદું ઉદાહરણ લઈએ ઓગણીસો અઠ્ઠાણું તો કે આ સાલ છે એ લિપિયર્સ છે કે નહીં ચેક કરી લઈએ ફટાફટ તો કે ચાર વડે ભાગ ચલાવીએ તો કે ચોકે ચોકે સોળ કેટલા વધશે ત્રણ ન ઉપરથી આવશે એટલે ચાર નવા છત્રીસ કેટલા વધ્યા તો કે ત્રણ તો ઉપરથી આવ્યા આઠ એટલે કે ચાર નવા છત્રીસ તો વધે કેટલી બે શેષ વધે છે એટલે આ વર્ષ પણ લિપિયસ છે નહીં હવે જોઈએ મિત્રો સત્તરસો તો કે આ સાલ લિપિયર્સ છે કે નહીં તો કે ચાર વડે ભાગ ચલાવીએ ચોકે ચોકે સોળ વૈધી એક ચાર દુ આઠ વિધા બે અને ઉપરથી આવ્યો ઝીરો એટલે કે ચાર પંચા વીસ તો બધા મિત્રો કે છે કે ભાઈ આ સાલ લિપિયર્સ છે પણ મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યાને જો તમને ચારની ભાગાકારની ચાવી આવડતી હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કોઈપણ સંખ્યાના પાછળના બે ડિઝિટ એને ચાર વડે તમે ભાગી નાખો તો એ સંખ્યાને તમે ચાર વડે ભાગી શકો છો તો કે ભાઈ પાછળ બે શૂન્ય આપ્યા છે એને તમે ચાર વડે ભાગી શકો તો આ સંખ્યા ચાર વડે ભાગાઈ જશે તો આપને ખ્યાલ કેમ આવે કે આ ભાઈ આ સાલ છે એ લિપિયર્સ છે કે નહીં તો મિત્રો આવી જ્યારે સંખ્યાઓ આપેલી હોય અથવા આવી જ સાલ આપેલી હોય ત્યારે શું કરવાનું તો કે જેમની પાછળ ગુણાંકમાં સોનો ગુણાક હોય એક્ઝામ્પલ તરીકે બારસોની સાલ તેરસોની સાલ પંદરસોની સાલ બે હજારની સાલ એકવીસોની સાલ તો કે જેના ગુણાંકમાં પાછળ બે શૂન્ય આપેલા હોય ત્યારે ચારની જગ્યાએ ચારસો વડે આપણે ભાગાકાર કરીશું કેટલા વડે ચારની જગ્યાએ ચારસો હવે ઘણા મિત્રો એમ કહેતા હોય ચારસોનો ઘડિયો આપણે ના આવડે તો આપણે ચારસો નો ઘડ્યો પણ જોવાનો નથી ખાલી ચારનો જ જોવાનો છે જોકે જોકે સોળ તો શું થઈ ગયું બે ઝીરો એડ કરી દેવાના જેમાં અહીંયા હતા એમ તો વધ્યા કેટલા સો હવે ભાગ ચાલશે તો કે નહીં તો આ સાલ છે લિપિયસ છે નહીં ખ્યાલ આવી ગયો મિત્રો તો આમાં સાલ કઈ આવશે હવે જોઈએ કજેક જોઈએ બે હજાર આ સાલ લિપિયસ છે કે નહીં જોઈ લઈએ તો કે મેં તમને શું કીધું જ્યારે સો હોય તો ચારસો વડે આપણે ભાગાકાર કરીશું ચાર પંચા વીસ તો આ સાલ છે એ કેવી છે લિપિયર્સ છે કેમ તો કે અહીંયા શેષ વધતી નથી એટલા માટે તો આ સાલ લિપિયર્સ છે હવે લિપિયર્સ કઈ રીતના શોધાય એ ખ્યાલ આવી ગયો મિત્રો આવા સવાલ પણ તમને પૂછાતા હોય હવે આપણા સવાલમાં આવી જઈએ તો કે લિપિયર્સ એટલે શું કેટલા દિવસ આવશે તો કે ત્રણસો

વૈધિ એટલે કે બે સાત વારમાંથી બે વાર એવા છે કે રવિવાર આવવાની સંભાવના કેટલી છે રહેલી છે એટલે કે આ રીતના આવશે કુલ કેટલા દિવસો છે સાત દિવસ બધાય વાર ભેગા થાય રિપીટ તો કેટલા થાય સાત દિવસ થાય પણ એમાંથી બે કોઈ પણ બે વાર છે એ કેવા થશે એ વર્ષે રિપીટ થશે એટલે એની સંભાવના શું રહેલી છે તો કે બેના છેદમાં સાત આપણો સાચો જવાબ આવશે શેષ કેટલી વિધી બે અને કેટલા વડે આપણે ભાગ કર્યો તો સાત વડે કેમ તો કે ભાઈ સોમવાર મંગળવાર બુધવાર એ રીતના વાર કેટલા છે સાત છે એ અંતર્ગત જે વારે શરૂ થયું હશે એમાં બે દિવસ આખા વર્ષના અંત સુધીમાં શું થશે રિપીટ થશે લિપિયર્સની વાત છે મિત્રો એટલે રવિવાર આવવાની સંભાવના ત્રેપન રવિવાર આવવાની સંભાવના કેટલી રહેલી છે તો કે ભાઈ બેના છેદમાં સાત ખ્યાલ આવી ગયો મિત્રો એટલે જવાબ આપણો શું આવશે બેના છેદમાં સાત બીજો પ્રશ્ન છે કે ભાઈ કઈ જાતિના લોકો સમ્રાટ અશોકના મૌર્ય સામ્રાજ્યમાં વંશ પરંપરાગત સૈનિકો હતા જેમ રાજાઓ જેમ વંશ પરંપરાગત હતા એવી જ રીતના સમ્રાટ અશોકના સમયમાં અમુક સૈનિકો પણ એવા હતા કે જે વંશ પરંપરાગત ચાલતા હતા તો કયા હતા ઓપ્શન એ ભીલ ઓપ્શન બી પાશુ ઓપ્શન સી નેરા અને ઓપ્શન ડી કુલહેણ તો કઈ આવશે ઓપ્શન એ ભીલ આવશે કે જે એ પણ એ લોકો પણ વંશ પરંપરાગત આ સૈનિકો તરીકે એના રાજ્યમાં હતા અને મિત્રો આ અશોકની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એમની સંપૂર્ણ ચર્ચા આપણે ઇતિહાસનું એક પ્લેલિસ્ટ છે એમાં બંધ કરેલી છે ત્રણથી ચાર ભાગોમાં સમ્રાટ અશોકની ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીની તમામ ચર્ચા કરેલી છે બધી સભાઓ સમિતિઓ એમની રાજ્ય વ્યવસ્થાઓ એમના સાંસ્કૃતિક કાર્યો જેટલા પણ થયા છે બધી જ માહિતી આપણે એમાં ચર્ચા કરી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા ક્યારે બની એટલે કે હિન્દીને છે એ રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો ક્યારે મેળો ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓપ્શન બી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ઓપ્શન સી પચીસમી જાન્યુઆરી ઓગણીસો અને ઓપ્શન ડી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ તો કયો જવાબ આવશે તો કે જવાબ એ આવશે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પાસઠ ના રોજ હિન્દીને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળ્યો હવે હાલમાં જોવા જઈએ તો વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે ચીની અને બીજા નંબરે કોઈ ભાષા હોય તો આપણી હિન્દી છે મિત્રો એટલે ધ્યાન રાખીશું વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે હિન્દી છે ઓગણીસો પાસઠ અંતર્ગત છે એમને શું મળેલું છે દરજ્જો મળેલો છે હવે આ હિન્દીનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો તો યાદ ખુસરો ખુસરો કોણે તો કે કઈ સાલમાં છે એમણે શું કર્યો હતો ઉપયોગ કર્યો હતો હિન્દી શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો હતો બારસો ત્યાંસી માં કોને હામીર ખુસરો એ હવે આમિર ખુસરો કોણ હતો તો કે એને બીજું કયું નામ કહેવાય છે તો તે હિંદ અને ત્રીજું કયું નામ છે હિન્દનો પોપટ તરીકે ઓળખવામાં આવે છે એટલે ધ્યાન રાખીશું જે ખિલજી વંશના જે શાસક હતા ખાસ કરીને અમીર જે અલાઉદ્દીન ખિલજી એમનો કહી શકાય સાહિત્યકાર કે એમને મનોરંજન આ સિવાય સાહિત્ય કૃતિઓમાં પણ ઘણી બધું યોગદાન આપેલું હતું અને મિત્રો યાદ રાખીશું અમીર ખુસરો અંતર્ગત જ એણે જ ભારતને શું કહ્યું હતું ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કહ્યું હતું યાદ રાખજો અમીર ખુસરોએ ભારતને પૃથ્વી પરનું શું કહ્યું હતું સ્વર્ગ સ્વર કહ્યું હતું અને એમણે ઘણી બધી ગ્રંથો લેખા છે એમાં ભારતના જે એ સમયના પર્યાવરણ એટલે કે ભારતનું જે પર્યાવરણ છે એનું વખાણ ખૂબ જ પ્રાકૃતિક જે છે પ્રકૃતિ છે એમનું ખૂબ જ એમણે વખાણ કર્યા છે એટલે એટલે એણે શું કીધું હતું ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કહ્યું છે યાદ રાખીશું અમીર ખુસરોએ એણે હિન્દી ભાષાનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો અને ક્યારે એને રાષ્ટ્રીય ભાષાનો રજો મળ્યો હતો તો કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પાસઠમાં છે એ મળેલો હતો પણ મિત્રો અલગ અલગ ભાષાઓ ઘણી બધી છે એ જોડાયેલી છે અને ભારતમાં હાલમાં બંધારણ માન્ય કેટલી ભાષાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો કે બાવીસ ભાષાઓ છે એ બંધારણ માન્ય છે એ સ્વીકારવામાં આવી છે અને મિત્રો આ અંતર્ગત એક હિન્દી દિવસ પણ ઉજવવામાં આવે છે એ ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ એ પ્રશ્ન નંબર ચાર છે કે ભાઈ હાઇકુ આ હાઇકુ પ્રકારનું કાવ્ય કેટલી પંક્તિનું હોય છે ઓપ્શન એ સાત ઓપ્શન બી સત્તર ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી પાંચ તો આ હાઇકુ છે એ કેટલા પ્રકારનું કેટલી પ્રકારની કાવ્ય પંક્તિનું હોય તો કે ત્રણ ઘણા મિત્રો કે ત્રણ કઈ રીતના તો જોઈએ એમની રચના કઈ રીતના હોય પાંચ સાત પાંચ કેટલા થશે સાહિત્ય પ્રકાર ક્યાંનો છે મૂળ તો હા હાઇકુ છે એ જાપાનનો છે ક્યાંનો છે જાપાનનો આ હાઈકુ કાવ્ય પ્રકાર છે એટલે ધ્યાન રાખીશું આ સિવાય તો કે ભાઈ ભારતમાં એનો લાવવા કોણ

કોણે સ્નેહ રશ્મિ હવે સ્નેહ રશ્મિનું પૂરું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવો છે જણાવવાનું છે હાઇકુ છે એ કયા પ્રકારનું છે તો કે ભાઈ પાંચ સાત પાંચ એટલે કે કુલ ત્રણ મુખ્ય પ્રકાર છે અને હાઇકુનું બીજું નામ શું છે તો યાદ રાખીશું સત્તા કયું છે તો કે ભાઈ સત્તા રાક્ષરી રાક્ષરી સતારાક્ષરી તો સત્તાક્ષરી છે એ હાઇકુનું બીજું નામ છે અને ક્યાંથી ક્યાંનો પ્રકાર છે તો કે જાપાનનો છે એટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન એ બાર ઓગસ્ટ ઓપ્શન બી બાર જાન્યુઆરી ઓપ્શન સી બાવીસ ઓગસ્ટ અને ઓપ્શન ડી બાવીસ જાન્યુઆરી તો આ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે તો કે ભાઈ બાર ઓગસ્ટે છે ઉજવવામાં આવે છે તો મિત્રો હજી એક દિવસ યુવા દિવસ ઉજાય છે રાષ્ટ્રીય યુવા દિવસ જે ક્યારે ઉજવાય છે તો કે બાર જાન્યુઆરીએ ઉજવાય છે ખાસ યાદ રાખજો અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પૂછ્યું છે તો બાર ઓગસ્ટ આવશે અને રાષ્ટ્રીય યુવા દિવસ પૂછાય તો કયું આવશે બાવીસ જાન્યુઆરી જે કોના દિવસની ઉજવાય છે અથવા કયા વ્યક્તિની યાદમાં ઉજવાય છે તો કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે એટલા માટે એમની યાદમાં છે એ બાર જાન્યુઆરીને રાષ્ટ્રીય રાષ્ટ્રીય છે યુવા દિવસ ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય પૂછાય તો કયું આવશે બાર ઓગસ્ટ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ